નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી તનજરના કે હાલના મુખ્ય સમાચાર પર સરસ્વતીનું મંદિર સમાન સ્કૂલમાં જોવા મળ્યું હથિયાર ખાસ કરીને જોઈએ તો સ્કૂલ છે તે માતા સરસ્વતીનું મંદિર હોય છે અને આવા મંદિરમાં સુરક્ષાની ક્યારે જરૂર પડે કે કાં તો નામચીન મંદિર હોય અને કાં તો લૂંટનો ભય હોય પરંતુ સ્કૂલમાં બંદૂક દેખાતા સર્જાયા અનેક તર્ક વિતર્ક માંગરોળની શારદા ગ્રામ CBSE સ્કૂલમાં બંદૂકનો જોટો દેખાતા વિદ્યાર્થીના વાલીઓમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે સ્કૂલમાં બંદૂક શાના માટે રાખી કોઈને ડરાવવા રાખી કે અન્ય કોઈ કારણસર તેવા અનેક સવાલો થયા છે જ્યારે બીજું કે હાલ ચૂંટણીની આચારસંહિતા લાગુ થતાં લાયસન્સવાળા તમામ હથિયારો સરકારી કચેરીઓમાં જમા કરાવી દેવામાં આવ્યા ત્યારે આ બંદૂકના લાયસન્સના પણ સવાલો ખડા થયા છે જેથી આ બાબતે તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે વાઢિયા મિતુલકુમાર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ તો કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે ગત બુધવારની મોડી રાત્રે કોઈ નરાધમ શખ્સો મેઇન બજાર વચ્ચે આવેલ જૈન વેપારીના બંધ મકાનમાં તાળા લકુચા તોડી મકાનમાં પ્રવેશી લાખો મતાની ચોરી કરી ગયાનો જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે જૈન વેપારી શાહ રમેશ ચંદ્રભાઈ ચીમનલાલ કે જેઓ ગામમાં પોતાના મકાનમાં કરિયાણાની હોલસેલની દુકાન તેમજ ધિરાણ કરતા હતા રમેશભાઈ પોતાની પત્નીને ઓપરેશન કરાવવાનું હોય તારીખ 27/3/2019 સાંજે સુરત જવા નીકળ્યા હતા અને તસ્કરો રાત્રે તેમના મકાનમાં પ્રવેશી લાખોની મતાની ચોરી કરી જવામાં સફળ થયા હતા તસ્કરોએ ગાડલા તિજોરી તથા અન્ય સામાન રફે દફે કરી દીધો વહેલી સવારે તેમના આજુબાજુના પડોશીઓને જાણ થતાં રમેશભાઈને જાણ કરેલ જૈન પરિવાર જાણ થતાં સુરતથી પાછા ફરી તેમના ઘરની તપાસ કરતા રોકડ રકમ દરદાગીના મળી કુલ 20,60,000 ચોરી થઈ હોવાનું શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો જે બાબતે IPC કલમ 454-457-380 દાખલ થતાં બનાસકાંઠા SP ઘટના સ્થળે દોડી આવ્યા DYSP દિયોદર શિહોરી શિહોરી PSI IPS FSL બનાસકાંઠા ડાંગ સ્કોડ વગેરે ઘટના સ્થળે દોડી તપાસનો દોર શરૂ કર્યો હતો જેહર્ષિ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ માળિયા સારણ રોડ પર આવેલ મારુતિ કાર અને મારુતિ વાન વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોને ઈજાગ્રસ્તોને માળિયા હાટીના ખાતે 108 દ્વારા સારવાર માટે ખસેડાયા હતા આ અંગે મળતી વિગત મુજબ માળિયા હાટીના મામાદેવ નજીક મારુતિ કાર અને મારુતિ વાન સામસામે અથડાતા મારુતિ વાનના ચાલક દીપકભાઈ દિનેશભાઈ ધનેશા માળિયાવાડાને ગંભીર રીતે પગના ભાગે ઈજા થતાં માળિયા હાટીના સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ રેફર કરાયા ત્યારે કારમાં સવાર ડાયાભાઈ ગોપીભાઈ જૈન કલોલવાડાને સામાન્ય ઈજા થતાં માળિયા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપવામાં આવી આ ઘટનામાં મારુતિ કાર સાસણ તરફ જઈ રહી હતી મારુતિ વાન માળિયા તરફ જતી હોવાનું સામે આવ્યું છે અકસ્માત સર્જાતા વાનના ચાલકને બહાર કાઢવા માટે કટરથી દરવાજો કાપી બહાર કાઢવો પડેલ તેવું પ્રત્યક્ષદર્શી રણજીતભાઈ દરબારે જણાવ્યું હતું ઘટનાની જાણ થતાં માળિયા હાટીના પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે રમેશ કારિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના માંગરોળ તાલુકાની તાલુકા હેલ્થ કચેરી ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી જૂનાગઢ તેમજ 108ના માર્ગદર્શનથી માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે સગર્ભા માતૃત્વ અને કુપોષિત બાળકો માટેનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો જેમાં સગર્ભા માતાઓ 145 તેમજ કુપોષિત બાળકો 115ના નિદાન અને સારવાર આપવામાં આવી જેમાં 108 અને ખિલખિલાટ દ્વારા લેવા અને મૂકવા માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી આ કેમ્પમાં ખૂબ જ બહોળી સંખ્યામાં સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકોની તપાસ કરવામાં આવી કેમ્પનો મુખ્ય ઉદ્દેશ માતા મરણ ઘટાડવું બાળક મરણ ઘટાડવું કુપોષિત બાળક અન્ય અનિમિયા અને રસીકરણ જેવા ઉદ્દેશોને ધ્યાને રાખી આ કેમ્પનું આયોજન કરાયું સાથે સાથે યોગ્ય જગ્યાએ ડિલિવરી કરાવી અને ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં ડિલિવરી કરાવવા સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક અને માતા મરણ અને કુપોષિત બાળકને બચાવી શકાય જેથી કરીને માતા અને બાળકનું મરણનું પ્રમાણ પણ ઘટાડી શકાય આ કેમ્પમાં યોગ્ય સારવાર યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ
જૂનાગઢ. સાબરકાંઠા જિલ્લાના દલોદ મજરા રોડ પર સવારના સમયે દલોદ તરફથી આવતી કાર અને એક્ટિવા વચ્ચે સામસામે અકસ્માત થતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તો બંને વાહનો સળગી જતા ભથ્થું થઈ ગયું હતું. તલોદ મજરા રોડ ઉપર સવારના સમયે તલોદ તરફથી આવતી કાર અને મજરા તરફથી આવતું એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલક વનરાજસિંહ ઝાલમસિંહ રાઠોડ પોતાના એક્ટિવા ઉપર ડીઝલનો કેરબો આગળ મૂકીને જતા હતા ત્યારે તલોદ તરફથી ફૂલ ફાસ્ટ આવતી કાર સાથે સામસામે ટકરાતા અકસ્માત બાદ બંને વાહનોમાં આગ પકડાઈ હતી, જેમાં એક્ટિવા ચાલક વનરાજસિંહ ઝાલમસિંહ રાઠોડ રહે સદાના મુવાડાને ઇજાઓ પહોંચી હતી. તેઓ પણ આગની લપેટમાં આવી જતા શરીરે ગંભીર રીતે દાઝી જતા તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું તો કાર અને એક્ટિવા બંને વાહનો અકસ્માત બાદ સળગી ઉઠ્યા હતા અને બંને વાહનોમાં આગમાં ભડથું થઈ ગયા હતા. તો ઇજાગ્રસ્ત કાર ચાલકને શરીરે તથા માથાના ભાગે ઇજાઓ થતાં તેને પણ 108 મારફતે તલોદ ખાતે ખસેડવામાં આવ્યા. અકસ્માત થતાં ટ્રાફિક જામ થતાં પ્રાંતિજ ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને ટ્રાફિક પણ હળવો કર્યો તો પ્રાંતિજ પોલીસે મૃતક એક્ટિવા ચાલકને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હતી. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.